હવે નિહાળીએ આજના મુખ્ય સમાચાર વિગતવાર. વાગરા તાલુકાના રહિયાદ ગામ ખાતે આવેલ જીએનએફસી ના ટીડીઆઈ ટુ પ્લાન્ટમાં કામ કરતા 500 થી 600 જેટલા કામદારો પોતાની પગાર વધારાની માંગને લઈને છેલ્લા 2 દિવસથી કંપનીના ગેટની બહાર જ હડતાળ ઉપર ઉતરી ગયા છે. કંપનીના કામદારોના આક્ષેપ છે કે કંપનીના કોન્ટ્રાક્ટમાં તેઓ કામ કરી રહ્યા છે, જો કે તેઓના પગારમાં માત્ર 4 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. વધુમાં તેઓએ કટાક્ષ કરતા કહ્યું હતું કે 4 રૂપિયામાં તો કટિંગ ચાય પણ નથી આવતી, ત્યારે આ મોંઘવારી કેવી રીતે પોસાય. ભરૂચ શહેર અને જિલ્લામાં વિધાનસભાની ચૂંટણી પહેલા અધિકારીઓ અને કર્મચારીઓ પોતાની પડતર માંગણીઓને લઈને હડતાલ ઉપર ઉતરી રહ્યા છે. તો બીજી તરફ દિવાળી પહેલા હવે કંપનીના કામદારો પણ પોતાની માંગણીઓને લઈને હડતાલ પર ઉતર્યા છે. ભરૂચની જીએનએફસી કંપનીએ કામદારોનો માત્ર 4 રૂપિયાનો પગાર વધારો કર્યો, જેને લઈને કર્મચારીઓએ કહ્યું કે આટલામાં તો કટિંગ ચા પણ નથી આવતી, ત્યારે અમારે આટલા વધારાનું શું કરવું અને 4 રૂપિયામાં ક્યાંથી મોંઘવારી પોસાય, તેમ કહી વિરોધનું શસ્ત્ર ઉગામ્યું છે. ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના રહિયાત ગામે જીએનએફસી ટીડીઆઈ ટુ પ્લાન્ટના 500 થી 600 જેટલા કામદારો સાથે કંપની દ્વારા રૂપિયા 4 નો વધારો કરીને કરેલી મજાકને લઈને 2 દિવસથી 500 થી વધુ કામદારો કંપની બહાર પગાર વધારાની માંગને લઈ હડતાલ પર ઉતર્યા છે. વાગરા તાલુકાના રહિયાત ગામ ખાતે આવેલી જીએનએફસી નો ટીડીઆઈ પ્લાન્ટ 2 માં લગભગ 500 થી 600 જેટલા કામદારો કોન્ટ્રાક્ટ ઉપર કામ કરે છે. તેઓને હાલ રૂપિયા 351 રોજ ચૂકવવામાં આવે છે. આજથી 15 દિવસ પહેલા કંપનીના કામદારોનું કહેવામાં આવ્યું હતું કે તમને રૂપિયા 90 નો વધારો કરવામાં આવશે, પરંતુ 90 રૂપિયાની જગ્યાએ ફક્ત 4 રૂપિયાનો વધારો થઈને આવતા કંપનીના કામદારો પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. કારણ કે એટલું જ કે જો રોજના 4 રૂપિયા વધારો થાય તો એક કટિંગ ચા પણ આવતી નથી, ત્યારે કંપની દ્વારા માત્ર 4 રૂપિયાનો વધારો કરીને કામદારો સાથે રીસર ની મજાક કરી હોય તેવું લાગતા કંપનીના કામદારો છેલ્લા 2 દિવસથી કામ બંધ કરીને કંપનીના ગેટ બહાર ઉપર હડતાલની માંગ સાથે ઉતરી ગયા છે. કામદારો લગભગ રૂપિયા 90 નહીં તો 50 નો વધારો કરી આપે તેવી માંગણી કરી રહ્યા છે. જો કે ફક્ત 4 રૂપિયા તે કામદારોને મજાક જેવી વાત લાગી. કામદારોના કહેવા મુજબ કંપનીમાં જે કેમિકલ ઉત્પાદન થઈ રહ્યું છે તે બહુ જ ખતરનાક છે અને પોતે જીવના જોખમે આટલા નજીવા રૂપિયે રોજ કામ કરી રહ્યા છે. ખરેખર તો 390 થી લઈને 400 રૂપિયાનો રોજ નો પગાર હોવો જોઈએ, પરંતુ હજુ સુધી કંપનીના સત્તાવાળા કે કોન્ટ્રાક્ટરોએ કામદારોને પગારમાં વધારો કર્યો નથી અને વધારો પણ કર્યો તો માત્ર 4 રૂપિયા, જે ખરેખર કામદારો સાથે મજાક અને મસ્કરી થવા જેવી બાબત છે. અને જો વહેલી તકે કામદારોનો પગાર વધારો નહીં કરવામાં આવે તો કામદારો આગળના દિવસોમાં ભારે વિરોધ કરશે તેવી ચીમકી ઉચ્ચારી છે. અમે આ બધા હેલ્પરો જીએનએફસીના છે, અમારે રોજ વધારાની અપીલ છે. એ લોકો અમને રોજ વધારીને આપતા નથી, ઉપરથી ગવર્મેન્ટ રોજ વધારે છે પણ આ લોકો પૈસા ખાઈ જાય છે. બીજી વાત કે કંપનીના સાહેબો અને કોન્ટ્રાક્ટરો અમને ઘરે ઘરે ફોર્સ કરે છે કે અમે તમને છૂટા કરી દઈશું, તમારા ગેટ પાસ લઈ લઈશું, એવી રીતે ખોટી ખોટી રીતે અને અમને એ કરે છે, દાદાગીરી કરીને અમને સતાવે છે. અમારે રોજ જોવે જ છે અને લઈશું જ અમે, કારણ કે આ કંપની બહુ ખતરનાક છે. કંપનીમાં અમે કામ કરીએ અમે જ જાણીએ છીએ, કંપનીમાં શું પોઝિશન છે અમને જ ખબર છે. રોજ દર વખતે એ લોકો દર વખતે રોજ 2-3 રૂપિયા વધારે, અમારો રોજ અમને પોહાટું નહીં. અમારે 450 રૂપિયા રોજ જોવે એટલે જોવે, કારણ કે મોંઘવારી દાડે દાડે વધે છે. એના માટે અમારે રોજ લેવાનો છે ને લેવાનો જ છે. કોઈ પણ આવશે તો અમે એનું ચલોઈએ નહીં, અમારે અમારી માટે રોજ વધારી આલે તો અમે રાજી ખુશી જવા તૈયાર છે. આજે દહેજ જેનેપસી ટીડીઆઈ ટુમાંથી અમારે ટોટલ હેલ્પર લોકોને સ્ટ્રાઈક પર ઉતારવાનો વારો આવ્યો છે. અમોને કંપની દ્વારા જાણ કરવામાં આવી હતી કે તમારો 90 રૂપિયા રોજ વધશે ને એના અંદર વધારો કરવામાં આવ્યો, 4 રૂપિયાનો વધારો કરવાનો, એ અમને મંજૂર નથી. જ્યારે અમારી અંદર જેએનએફસીમાં બીજું એક કોન્ટ્રાક્ટ છે એમાં 425 રૂપિયા રોજ આપે છે, ઇટીપી કરીને છે કોન્ટ્રાક્ટ, એમાં 425 રૂપિયા રોજ આપવામાં આવે છે ને અમારી જોડે એવી ના ઇન્સાની કમ કે એ લોકોને મળે છે તો અમને કેમ નથી મળી શકતો. અમારે એનો પણ પ્રશ્ન જોયો છે અને કંપની દ્વારા જે અમારી જોડે ઉલ્લેખ કરવામાં આવશે કે તમે કામ ના કરતા, કંપની દ્વારા કહેવામાં એવું હશે કે તમે 2 કલાક જ કામ કરો છો ને 6 કલાક તમે ઊંઘીને દાડો કરો છો. એ રીતના કંપની દ્વારા અમને જે મેનેજમેન્ટવાળા જે સાહેબો છે એ લોકોનું કહેવાય, અમે વાત કરવા ગયા ત્યારે એ જવાબ આવ્યો છે તો અમે 6 કલાક ઊંઘતા હોય, તમારી કાને વિડીયો આવતો હોય તો તમે વિડીયો કરીને અમને બતાવો. એ ના ઇન્સાફી કરે છે અમારી જોડે, એ અમને મંજૂર નથી. એ એમના દ્વારા જે કહેવામાં પ્રશ્ન આવેલો એ ખોટો ઉલ્લેખ છે એમનો. આજે અમારે અમારા હકમાં તો આજે અમને 90 રૂપિયાનો રોજ
વધારવાનો કીધો છે તો હવે અમે 90 રૂપિયા માગીને રહીશું જઈ લગીને અમને રોજગાર નહીં મળે તઈ લગીને અમારે તુત્તલી જીએનએફસી તીડીઆઈ તુના તુત્તલ હેલ્પર લોકો કંપનીમાં જવા રાજી નથી ને એ લોકો કહે તો અમે એ લોકોને જોડે ના ઇન્સાફી કરતા હોય તો અમે એ લોકોને કહેશે એ રીતના પગલું ભરીશું પણ અમે કોઈ તુત્તલી જવા રાજી નથી.